પ્રાર્થના ધર્મીની માગણી એવી માગણી હશે હૃદયના ઊંડાણથી આવશે. હવે માગણી કર્યા પછી આખી દુનિયામાં ક્યારે કોઈની પાસે તમારે હાથ લાંબો નહીં કરવો પડે. પ્રાર્થના ઓપોઝિટ બે તત્વો છે, લખી લો. નંબર એક યાચના, નંબર બે વાસના. રોગને સમજ્યા વગર તમને નિરોગી કઈ રીતના થવાય ક્યાંથી ખબર પડવાની? આરોગ્ય જોઈતું હોય તો રોગ તો સમજવો પડશે ને, કે ભાઈ આવી વસ્તુ ખાઈએ તો એસિડિટી થાય. તો એસિડિટી ન જોઈતી હોય એને શું કરવું પડે? જેનાથી એસિડિટી થતી હોય એનાથી બચવું પડે. આ વસ્તુ ખાઈએ તો ગેસ થાય, આ વસ્તુ ખાઈએ તો ડાયાબિટીસ થાય, આ વસ્તુ ખાઈએ કોલેસ્ટ્રોલ થાય, આ વસ્તુ ખાઈએ તો ફલાણા ફલાણા રોગો થાય. એનાથી બચવું છે તો તમારે સમજવું છે. પ્રાર્થનાને સમજતા પહેલા બે તત્વોને સમજવાના છે. બોલો ફરીથી, નંબર એક પ્રાર્થના અને નંબર બે આપણે સમજ્યા પછી જ્યારે પ્રાર્થનામાં પ્રવેશ કરશું, મજા હા, ટોયલેટમાંથી બહાર નીકળું અને ડ્રોઈંગ રૂમ એકદમ ફ્રેશ હોય, એમાં પણ પાછું એર ફ્રેશનર છાટેલું હોય, કેવું લાગે? હે, એકદમ ફ્રેશ થઈ જાવ કે ના થઈ જાવ? બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી ડ્રોઈંગ રૂમમાં આવો ને જેવા ફ્રેશ થઈ જાવ, એમ યાચના ને વાસના ને સમજ્યા પછી જ્યારે પ્રાર્થના ને સમજશો ત્યારે ફ્રેશનેસ આવશે. હું તમને પૂછું, હેરા શર્મા જાઓ ત્યારે તમને મજા આવે કે બહાર નીકળો ત્યારે મજા આવે? થિયેટરમાં જાઓ ત્યારે આમ આનંદ હોય કે આમ છોડો સીટ છોડો ત્યારે આનંદ આવે? ડિપેન્ડ કેવું પિક્ચર. હા, કેવું પિક્ચર, વેરી ગુડ. કયો હીરો છે, કઈ હિરોઈન છે, કેવો વિલન છે, કેવી ફાઇટિંગ છે, એના ઉપર પરમાત્મા તો એક જ છે. અહીંયા કહી દો ડિપેન્ડ અમારા ભાવ. ઘરની અંદર ઝઘડા કર્યા પછી અમે પૂજા કરવા ગયા હોઈએ, શું પૂજામાં ફરી વાર આવે? આવે ફરી વાર? કોકના ચાર જણાના ફોન આવે, ઉઘરાણીમાં આપે છે કે નથી આપતો, નહીં તો તારા ઉપર પોલીસનો કેસ ઠોકી દઉં છું, અને પછી તમે પૂજા કરવા નીકળો, આવે ફરી વાર? આપણે ત્યાં પ્રત્યેક અનુષ્ઠાન શરૂઆત કરતા પહેલા એક શ્લોક બોલવાનું કીધું, શિવ મસ્તુ. એક શુભ અનુષ્ઠાન કરો, મૈત્રિયાદિથી યુક્ત કરો. હરિભદ્ર શ્રી મહારાજે ચાહે ધર્મ બિંદુ હોય, ચાહે કોઈ પણ ગ્રંથ હોય, દરેક ગ્રંથોની અંદર મેં મૈત્રીનો બહુ જ ભાર મૂકી દીધો છે. એક જીવ પ્રત્યે પણ તમારા હૃદયની અંદર અસદભાવ કે અભાવ કે દુર્ભાવ હશે, તમને કોઈ અનુષ્ઠાનની અંદર મજા નહીં આવે. દીકરાની સાથે બોલાચાલી કરીને પ્રવચનમાં આવ્યા હશો, હું પ્રવચન કરતો હોઈશ, તમારું મન ક્યાં ફરતું હશે? એના ઉપર એને આવું નતું ભણવું જોઈતું. આજે આખો મારો મૂળ બગાડી નાખો. આવે કે ના આવે વિચાર? આવે. સારા પ્રસંગે ઘણી વખતો તમારા ઘરની અંદર રામાયણ ને મહાભારત થતી હોય છે. સાચું બોલો. લગ્નની પત્રિકા લખવા બેસો ત્યારે કોને લખો? પેલા ભગવાન, પછી બીજી કુળદેવી, ત્રીજી હે કુટુંબી, પછી બધા બાકીના સર્કલ, ફ્રેન્ડ સર્કલ, બિઝનેસ. મારો ક્યાંય નંબર આવે ખરો એમાં? છેલ્લે છેલ્લે ઉડું યાદ આવ્યા એ હું બેઠો છું, એટલે હું ના બેઠો તો તમે મને યાદ ન કરો. રેવા દો, તમે ભૂલમાં તમે ગુરુને ના આપો. તમે દેવને એટલા માટે આપો છો કે દેવ તમારા લગ્નમાં આવવાના જ નથી, અને ગુરુ આવે તો ઓલા ગોળ ને રવાનો કરી નાખે. લગ્નની ચોરીની જગ્યાએ દીક્ષાની ના મંડાવી દે.